સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. આશીર્વાદ આમે ગુજરાત રાજ્યના ઝોન પ્રભારી છે, તમામ રાજ્યની ટોટલ જવાબદારી છે નેટવર્કની. એમના સિવાય છે આપણો સદભાગ્ય છે કે તેઓ પોતાનો સમય કાઢીને આપણે વચ્ચે ઉપસ્થિત છે. એ સાથે કનુભાઈ પટેલ, હું સુરેન્દ્રનગરના છે પણ આ નેટવર્ક સંભાળવા માટે ઉપપ્રભારી તરીકે તેઓ છે ત્યાં ગુજરાતથી, તો એમનો પણ તિલકથી સ્વાગત. ઓમ ચંદનસ્ય મહાતુલ્યમ પવિત્રમ પાપનાશનમ આપદા હરતે નિત્યમ લક્ષ્મી તિષ્ઠતિ સર્વદા. સાથે દેશભાઈ બારોટ એમની ટીમમાં સહયોગી છે. દેશભાઈનો કુમકુમ તિલક અને કલાવા. ઓમ ચંદનસ્ય મહાતુલ્યમ પવિત્રમ પાપનાશનમ આપદા હરતે નિત્યમ લક્ષ્મી તિષ્ઠતિ સર્વદા. સાથે રમેશભાઈ જોશી એ પણ આપણા ટીમના સહયોગી છે. અને અત્યારે આપણી વચ્ચે દિનેશભાઈ જે કાર્યક્રમ કરાવે છે એવા જ કાર્યક્રમો છે ગુજરાતભરમાં, એ સંભાળી રહ્યા છે. એમનો પણ તિલક સાથે સ્વાગત. ઓમ ચંદનસ્ય મહાપૂર્ણમ પવિત્રમ પાપનાશનમ આપદા હરતે નિત્યમ લક્ષ્મી તિષ્ઠતિ સર્વદા. હિરેનભાઈ રાવળ એમના ટીમના એક અતુટ સદસ્ય, સમયદાની અને સમર્પિત કાર્યકર્તા. ઓમ ચંદનસ્ય મહાપૂર્ણમ પવિત્રમ પાપનાશનમ આપદા હરતે નિત્યમ લક્ષ્મી તિષ્ઠતિ સર્વદા. સાથે જેતપુરથી સાત આઠ ભાઈઓ આવ્યા છે. ભાઈ શ્રી વિમલ જ્ઞાનીભાઈ તેઓ સમર્પિત રિટાયર થઈને જેતપુર તાલુકાનું સમગ્ર જવાબદારી કાંતિભાઈ બંને સંભાળે છે, એમનું સ્વાગત. ઓમ ચંદનસ્ય મહાપૂર્ણમ પવિત્રમ પાપનાશનમ આપદા હરતે નિત્યમ લક્ષ્મી તિષ્ઠતિ સર્વદા. કાંતિભાઈ પડછાવા તેઓ સર્વિસમેન છે પણ સમર્પિત કાર્યકર્તા તરીકે જવાબદારી વહન કરે છે. ઓમ ચંદનસ્ય મહાપૂર્ણમ પવિત્રમ પાપનાશનમ આપદા હરતે નિત્યમ લક્ષ્મી તિષ્ઠતિ સર્વદા. એ ટીમનું અભિવાદન. દ્વારા આયોજિત સમય 2017-2018 સુધીના આધ્યાત્મિક કાર્યક્રમો પૈકી મંત્રલેખન સાધના, સાધનાત્મક કાર્યક્રમો અને ચાલીસિયાના સાધના કાર્યક્રમ અંતર્ગત શક્તિનું સંરક્ષણ અને શ્રદ્ધા સાધન કાર્યક્રમોમાં જે રાષ્ટ્રવ્યાપી આયોજનો થઈ રહ્યા છે એના ભાગરૂપે ભાવનગર જિલ્લામાં 2 તાલુકાની અંદર તાલુકા કક્ષાના કાર્યક્રમો થયા. આજે છે 12-4 થી 15-4 સુધી જિલ્લા કક્ષાના એકાંકુંડી ગાયત્રી મહાયજ્ઞ આ યોજના અંતર્ગત છે એ અત્યારે ચાલી રહ્યો છે. આજે ત્રીજો દિવસ છે. પ્રથમ દિવસે શોભાયાત્રા, પછી યજ્ઞ સંસ્કારો અને એની સાથે વિવિધ યુવા મંડળો, મહિલા મંડળોની ગોષ્ઠીઓના કાર્યક્રમો ચાલી રહ્યા છે. આવતીકાલે પૂર્ણાહુતિનો સમય છે. ઉદ્દેશ છે શક્તિ સંરક્ષણ અને શ્રદ્ધા સંવર્ધન. આની સાથે ગુરુદેવનું સાહિત્ય દરેક જગ્યાએ આપણે લગાવીએ છીએ. ભાવનગર જિલ્લા દ્વારા આખા ગુજરાતની અંદર છેલ્લા 22 વર્ષથી બ્રહ્મભોજ સાહિત્ય છે એનો વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઉદ્દેશ છે ગુરુદેવના વિચારો જન જન સુધી પહોંચે. ઉદ્દેશ છે કે લોકો ગુરુદેવના પરિચયમાં આવે, ગુરુદેવના વિચારોને સમજે અને ગાયત્રી પરિવાર એ કોઈ વાડાબંધીમાં ફસાયેલો પરિવાર નથી, પરંતુ વિશ્વ કલ્યાણ અર્થે પૂર્તિ કરનાર એક NGO તરીકે એ સમગ્ર વિશ્વના જીવ માત્રને સાથે લઈને ચાલતો એક વ્યવસ્થિત આધ્યાત્મિક તંત્ર છે. ધર્મતંત્રથી લોક શિક્ષણની ભાવના સાથે ગુરુદેવના વિચારો છે એ પોસાડવા માટે ઠેર ઠેર જ્યાં પણ ગુજરાતમાં બોલાવા છે પુસ્તક મેળાનું પણ આયોજન થઈ રહ્યા છે. હાઈસ્કૂલો, કોલેજો અને સંસ્થાઓની અંદર પણ પુસ્તક મેળાનું આયોજન થઈ રહ્યા છે. દરેક જગ્યાએ આ આયોજનો છે અર્ધી કિંમત પણ ભોજનમાં આપવામાં આવશે.
આ માટે વર્ષ દરમિયાન કરોડો રૂપિયાનું સાહિત્ય છે એનો ટર્નઓવર થાય છે. અમે એ સાહિત્ય અડધી કિંમતે લોકો સુધી લઈ જઈએ છીએ. એના માટે અમારે પબ્લિક તરફથી પણ આર્થિક સહયોગની જરૂરિયાત પડતી હોય છે. તો એ સહયોગ માટે અમે જ્યાં જ્યાં પણ અત્યાર સુધી અપીલ કરી છે ત્યાંથી અમને પૂરતો સહયોગ કુદરતી કૃપાથી મળતો રહ્યો છે. પરંતુ આ અવાજ જ્યાં પહોંચે અને જેની ભાવના હોય તો એ લોકો વર્ષે ઓછામાં ઓછા 1,000 રૂપિયા છે એ યોગદાન આપીને ગુરુદેવનો આ જ્ઞાન એકનો કાર્યક્રમ છે એ સુચારુરૂપથી સમગ્ર દેશની અંદર વ્યવસ્થિત રીતે આપણે ચલાવી શકીએ, સમગ્ર ગુજરાતમાં ઘરે ઘરે લોકોનું સાહિત્ય લઈ જઈ શકીએ તે માટે અહીંયા વ્યવસ્થિત રીતે એનો કોમ્પ્યુટરાઇઝેશન રજિસ્ટ્રેશન પણ કરવામાં આવે છે અને એ દરેક લોકોના ઉજ્જવળ ભવિષ્યની કામનાઓ પણ સમય સમય પર આયોજનો દ્વારા સાથે કરવામાં આવે છે. તેમજ એ જે આર્થિક સહયોગ મળે છે એ સહયોગથી નાનામાં નાના માણસો સુધી પોકેટબુકોથી લઈને મોટું સાહિત્ય છે એ જનતા સુધી પહોંચાડવાનો વ્યવસ્થિત પ્રયત્નો છે એ ભાવનગર જિલ્લા કાર્યક્રમ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને અમે યાદ કરશું જેતપુરમાં ભીમેજાણી સાહેબ, કાંતિભાઈ પડસાવા સાહેબ કે જેમણે અમને બીજા લોકો પાસેથી યોગદાન મેળવીને તમારા કામને વેગ મેળવે એવો પ્રયત્ન શા માટે નથી કરતા એવો જ્યારે વિચાર આવ્યો તો અમે એક શરૂઆત કરી લોકોને કહેવાની. આજના જબર પ્રસિદ્ધા તમને સાંપડી રહ્યા છે. જેતપુરમાં એક મિટિંગમાં અમે લોકો ગયા હતા અને ત્યાં અમે લોકો વિશે વિચાર મૂક્યો તો 1,25,000 રૂપિયા જેવી એક રકમ સ્થળ ઉપર અમને પ્રભુજના સહયોગ માટે મળી. આ વિચાર છે અમે દરેક જગ્યાએ કહેવાની શરૂઆત કરી તો આજે અમને અંદાજિત 4,00,000 રૂપિયા જેવું પ્રભુજ છે એ સૌરાષ્ટ્રમાંથી પ્રાપ્ત થઈ રહ્યું છે. વધુ લોકો હજી એમ આપે તો અમારા કાર્યને વેગ મળે, બળ મળે, અમારો ઉત્સાહ જળવાઈ રહે, કામ કરવાની વધુ શક્તિ અને અમને બળ મળે. એટલે અમે એક નમ્ર નિવેદન એક અપીલ કરીએ છીએ કે આ ભગીરથ કાર્ય છે જેમ ભગીરથ રાજાએ ગંગાને ધરતી ઉપર લાવ્યા હતા એમ આજના યુગ ઋષિ, ઋષિઓ તો ઘણા થઈ ગયા સંસારમાં પણ યુગ ઋષિ કોઈ નથી. આ યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી, વ્યાસજીએ તો ગ્રંથો લખ્યા છે, વેદ લખ્યા છે, પણ યુગ વ્યાસ છે એની ઉપાધિ આ સુધી કોઈ નથી મળી. એ યુગ વ્યાસે લખેલા 3,200થી વધારે ટાઇટલ છે જનતા સુધી પહોંચાડવા માટે શક્ય અમારા પ્રયત્નોમાં આપ એક એક ચમચી ઘીની આહુતિ આપના 1,000 રૂપિયા ગણા છે તો અવાજ અમારો પહોંચે અને આપના આત્માની અંદર ભાવના જાગૃત થાય તો ચોક્કસ આ યજ્ઞમાં આપ આહુતિ આપશો. અહીંયા પૈસા મોકલવાની વ્યવસ્થામાં અમારો સંપર્ક આપ કરી શકો છો. અમે તમને મોબાઈલ નંબર અમારો આપીએ છીએ. અમારો મોબાઈલ નંબર 94-28-12-32-88-66-77-55-22 94-26-26-57-60 આ કોઈ પણ નંબર ઉપર સંપર્ક કરવાથી તમને પૂરતું માર્ગદર્શન મળી રહેશે. અને આપ જો આ યજ્ઞમાં આહુતિ આપશો તો શ્રી પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ એ અભય વચન આપેલું છે કે હું ક્યારેય કોઈનું ઋણ રાખીશ નહીં. એ તમને ઋણ છે એનો ચોક્કસ બદલો છે તમારી જેવી અનુભૂતિ થશે. આપના પરિવારમાં વાસ્તવિક અર્થમાં જેને કહી શકાય કે સુખાકારી સફળતા શાંતિનો આપ અહેસાસ કરીને ખરા અર્થમાં આ સમયમાં ધરતી ઉપર સ્વર્ગની અનુભૂતિ કરી શકો એવું વાતાવરણ તમારા જીવનમાં આ 1,000 રૂપિયાના માધ્યમથી બની શકે છે. અમારા વર્ષોનો અનુભવ છે તમારા સાથે શેર કરીએ છીએ અને સાથે અપીલ કરીએ છીએ, આ સહયોગની અપેક્ષા રાખીએ છીએ. ઓમ શાંતિ, ઓમ શાંતિ.